गत 29मी ना रोज कामरेज पोलिस कामरेज नजीक थी जामनगर एक चेरिटेबल ट्रस्ट की एम्ब्युलेंस में करोड़ों चलन की नोट झड़पी पड़ी थी। जो समग्र प्रकरण में एम्ब्युलेंस में चालक हितेश घर पाछड़ भागे संताड़ेल 52 करोड़ की वधुनी चलन नकली नोटो मिली आई थी। समग्र मामला तपास दरमियान बनावटी नोटों आखो रेकेट मुंबई तरफ फड़ाक लीधो हतो अने मुंबई खाते मुख्य सूत्रधार विकास जैन नाम सामे आव्यु हतु। मुंबई पोलिसे मुख्य सूत्रधार अने वीआर लॉजिस्टिक कंपनी मालिक विकास जैन सहित 6 लोगों की धरपकड़ करी छे, जेमा 2,17,00,000 की जेटली रकम मुंबई थी विकास जैन ऑफिस तेमज अलग अलग गोडाउन पर झड़पी पड़ी है। तेमा 67 करोड़ जेटली रकम नोटबंदी समय 500 और 1,000 की चलनी नोट मिली आई है। हाल तो जिला एलसीबी टीम मास्टर माइंड्स विकास जैन ड्राइवर और अन्य ईसम की धरपकड़ कर समग्र मामले अत्यारुधी में 6 लोगों की झड़पी पड़ा छे। आ उत्तर भारत थी मुंबई लावामां आवी हती ની વીઆર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન અને સાથી આરોપી અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી, જે તે વ્યક્તિની સાથે ડીલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઈ લેતા હતા। રાજકોટના એક વેપારી સાથે 1 કરોડથી ઠગાઈ કરાઈનું બહાનું વ્યાપી છે। સમગ્ર રેકેટમાં જ્યારે પહેલીવાર નોટ પકડાઈ ત્યારે તેઓ ફિલ્મોના શૂટિંગ માટે વાપરનાર હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી। જોકે તપાસ દરમિયાન તપાસ દોરેલો મુંબઈ પહોંચ્યો હતો અને વીઆર લોજિસ્ટ કંપનીની માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તેઓએ ટ્રસ્ટની ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટોની અસ્થી તરીકે બતાવી બુકિંગના નામે લાખો રૂપિયા પડાવી લેતા હોય છે। મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ દિલ્હી તેમજ બેંગ્લોરમાં આખું નેટવર્ક ઉભું કર્યું છે અને તમારા રાજ્યોમાં મોંઘી દાઢ ઓફિસો બનાવી હોવાની તપાસમાં બહાર આવ્યું છે। સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપનાર હોય તેમજ કોઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરનાર હોય તો એ વ્યક્તિને 50% રકમ કેસમાં પણ જોવા માંગતા હોતો તેનો આ ઠગો વિડીયો કોલ મારફતે બનાવટી નોટને બતાવી વિશ્વાસમાં લેતા હતા। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેન્કર્સ તેમજ આરબીઆઈની ટીમ પણ સતત તપાસનું મોનિટરિંગ કરી રહી છે। આરોપી હિતેશ કટોલિયા, દિનેશ પોશિયા, વિપુલ પટેલ, વિકાસ જૈન, દિનનાથ યાદવ, અનુજ શર્મા। ખરેખર આ સદંતર ખોટી વાત છે। કોઈ પણ સિનેમાના હેતુ માટે આ નોટનો ઉપયોગ નહોતો થવાનો। કોઈ પણ પ્રકારે કોઈ સ્ક્રિપ્ટ કે કોઈ ડિરેક્ટર કે કોઈ એક્ટર કે કોઈ મૂવી અગાઉ પણ બનાવેલી હોય અને હજે તાજેતરના ભવિષ્યમાં બનાવવાના હોય એવું કોઈ પણ હકીકત પોલીસને ધ્યાન પર આવી નથી અને એવી કોઈ છે જ નહીં વાત। માત્ર પોલીસને ગુમરાહ કરવા માટે અને કાયદાથી બચવા માટેનું આ એક છટકબારી શોધેલી હતી। એ સિવાય આ ઇન્વેસ્ટિગેશન માટે ખાસ તપાસની ટીમ બનાવવા માટે પણ રેન્જ એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયન સાહેબ એના ઉપર નિર્ણય લઈ અને 2 અન્ય ટીમ તપાસમાં આમાં જોડશે, કારણ કે આ એમઓ માત્ર બુકિંગ કરાવવાથી ગમે તે અમાઉન્ટનું આંગળિયું કરવાનું હોય કે આરટીજીએસ કરવાનું હોય તો સૌથી પહેલાં આ બુકિંગ અમાઉન્ટ પણ લેતા હતા, જેમાં 50,000,00,000, 5,00,000, 10,00,000 સુધીની બુકિંગ અમાઉન્ટ લીધેલી છે। અત્યાર સુધી 9 લોકો છેતરા હોય એવી હકીકત પોલીસની સામે આવેલી છે અને એમની પાસેથી 2 કરોડથી વધારે રકમ આ લોકોએ લઈ લીધી હોય એ પણ પોલીસના ધ્યાન પર આવેલું છે।